जय स्वामी नारायण। परम पूज्य श्री हरिप्रसाद महाराज श्री समाज माटे उत्कृष्ट आत्मीय थी उत्कर्ष कार्य करे छे समाज ना ने जना थी घना फायदा समाज ने मळेल छे। एक मारा बाप तो हता ए गुजरी गया था, पण आ मारा संस्कारी आध्यात्मिक आत्मीय जेवा मने एक आत्मीय થઈને મને બોલાવે એવા સંસ્કાર ચિંતન ચિંતનાર મારા બાપ અત્યારે બ્રહ્મલીન થયા છે, એનું ખરેખર મને દુઃખ ને રણ છે। હું એમનો ખાસ ફોલોવર એટલો છું કે તે યુવાનો માટે મારી પીટનાર એક સ્વામી હતા અને યુવાનોને એટલા પ્રોત્સાહિત કરતા હતા, અને જે યુવાનો છે એ જ સમાજનું સાચું ધન છે। તો પાયામાં જે નાના યુવાનો જ વટવૃક્ષ બનીને સમાજને દોરવણી આપે અને પાયાનું કામ સ્વામી કરતા હતા, તેમના માટે મને ખૂબ જ ગૌરવ હતું। હરિદાસ મહારાજે યુવાઓને એક નવો રસ્તો આપ્યો છે, તેઓએ હંમેશા યુવાનો માટે પથદર્શક રહ્યા છે। હવે ખાસ કરીને આપણે સૌ તેમના ભક્તોએ આ જવાબદારી આગળ લઈ જવાની અને વધુ સારી રીતે આપણું યુવાધન કઈ રીતે ભક્તિમય તરફ આત્મીય તરફ વળે તેની આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવાનો છે। એટલે એમને યુવાનોને પ્રેમ કરતા હતા, યુવાનો માટે એમનો જે સુરત ભાવ અને એમની આત્મીયતા અને પિતાતુલ્ય સ્નેહ એમનો જે યુવાનોને પ્રાપ્ત થતો હતો, અને એના કારણે યુવાનો આ હળહળતા કળિયુગની અંદર પણ સંસ્કારી જીવન જીવવા માટેની તત્પરતા દાખવતા હતા, એના માટે તૈયાર થતા હતા, સંકલ્પ લેતા હતા, એનો પગલે ને પગલે અનુભવ થતો હતો, અને સ્વામીજી સતત આપણા પગલા ઉપર ધ્યાન રાખીને આપણે માર્ગદર્શન કરતા હોય। મને વિશ્વાસ છે દેહ ભલે ધામમાં ગયો હોય પરંતુ સ્વામીજી અત્યારે પણ આપણી વચ્ચે જ છે, એમના આશીર્વાદ આપણને કાયમ મળતા હતા અને મળતા રહેવાના છે। પૂજ્ય સ્વામીજી આપણી વચ્ચે નથી રહે પણ દિવ્ય દેહે સતત આપણને માર્ગદર્શન પ્રેરણા આપશે। આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજ જીવન ને સમજીને તેઓને સંસ્કારિત કરવા, શૈક્ષણિક રીતે આરોગ્યની દ્રષ્ટિએ અને આખો સમાજ આગળ આવે એના માટે સ્વામીજીએ ખૂબ કામ કર્યું। આરોગ્યમાં આજે પણ ત્યાં અનેક વાન ઊંડાણવાળા વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં કામ કરી રહી છે, સેવાના કામો કરી રહ્યા છે।